સુરતમાં છાસવારે અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. ગઈકાલે રિંગરોડ વિસ્તારમાં ટ્રક ચાલકે એક બાઇક સવાર દંપતીને અડફેટે લેતા પત્નીનું મોત થયું હતું. ત્યારે મોડી રાત્રે પાંડેસરામાં દરગાહ પર ગયેલો કિશોર ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે અડફેટે લેતા મોત નિપજ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતમાં સતત અકસ્માતોની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. બેફામ ચાલતા ડમ્પરો અને ટ્રક ચાલકો ગફલત ભરી રીતે વાહનો ચલાવી લોકોને અડફેટે લેતા હોય છે. ગઈકાલે સુરતના રિંગરોડ વિસ્તારમાં એક ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું હતું, જેમાં પત્નીનું મોત થયું હતું. ત્યારે મોડી રાત્રે પાંડેસરા વિસ્તારમાં ડમ્પર ચાલકે એક 17 વર્ષીય કિશોરને અડફેટે લીધો હતો. 17 વર્ષીય સોહેલ અંસારી દરગાહમાં દર્શન કરવા માટે ગયો હતો ત્યારે ઘરે પરત ફરતો હતો. ત્યારે રસ્તો ક્રોસ કરતા સમયે પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે કિશોરને અડફેટે લેતા મોત થયું હતું. 17 વર્ષીય મૃતક સોહેલ અંસારીના સંબંધીએ જણાવ્યું હતું કે સોહેલ પોતાના મિત્રો સાથે પાંડેસરા વિસ્તારમાં આવેલી દરગાહમાં ગયો હતો અને પરત ફરતો હતો ત્યારે આ ઘટના બની હતી. ઘટના બનતા રાહદારીઓએ 108ને જાણ કરી હતી. સોહેલને નવી સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ પોલીસે તેની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સોહેલ વેલ્ડિંગનું કામ કરી પરિવારનો આર્થિક સહારો હતો. મેરા નામ જબ્બા રમજાન પટેલ. યે ઘટના હૈ પ્રેમનગર દરગાહ કે પાસ હૈ, ગૈબન સભા કે દરગાહ કે પાસ. વહાં પે રાત કો મેરે સાડુ કા લડકા થા જો દર્શન કરને કે લિયે ગયા હુઆ થા. રોડ ક્રોસ કરતે સમય ટ્રક વાલા ને કુછ એસે ઉડા દિયા. હમ લોગ વહાં પે થે નહીં, લેકિન પબ્લિક જો ઉસકે સાથ ફ્રેન્ડ ગયે થે ઉન્હોને બતાયા કે ટ્રક વાલોને ઉડા દિયા. વો યે રાત કો 1 બજે કી ઘટના થી. બાદ મે વહાં સે પબ્લિક ને કિસી 108 કો ફોન કિયા. 108 ફિર ઉસકો લે કે આઈ, પુલિસ ભી આઈ વહાં પે. ઉસકે બાદ ફિર હમ લોગ યહાં પે આએ સીધા. બાદ મેં પતા ચાલે કે ડેથ હો ગયા. લડકા પઢાઈ કર રહા થા? નહીં, લડકા પઢાઈ નહીં કરતા થા. લડકા વેલ્ડિંગ કામ મેં કામ કરતા થા, વહી કમા કે લાતા થા માં બાપ કે લિયે, પરિવાર કે લિયે. વહી એક ઉસકે દો બહેન થે, દો ભાઈ થે. યે અભી એક ભાઈ ઓર દો બહેન હૈ, મમ્મી પાપા હૈ. આપકો લગતા હૈ? મેં ઉસકા માસા લગતા. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.